બપરભાઈ રાખડી બંધાવો, મારે કોઈ ભાઈ નથી એટલે તમને ભાઈ બનાવું. છોકરીઓ મને ભાઈ બનાવવા માંગે છે પણ મારે કોઈને બેન નથી બનાવી. શું વાત છે પપ્પા, આટલી બધી રાખડી? આ ગામની બધી છોડીઓ મને રાખડી બાંધે છે, કોઈ મને બાયડો નથી બનાવતું. પપ્પા જો ત્યાં સામે જો ગોરી આવે છે, ગોરી હાથમાં રાખડી લે ને. રાખડી બાત બાત પપ્પા. અરે ક્યાં ગયો પપ્પા? હું જાય જા જા જા, ગોરી પાસે રાખડી બંધાશે. આ સરસ મજાની બંગડી અપાવીશ, પાયલ અપાવીશ, સરસ મજાનો ચડિયો અપાવીશ. સામાન ને ફક્ત 10 રૂપિયા માં મળે છે. હા મેળામાં ભેટ કૂપન છે, એમાં ઇનામ લાગે ને તો ચણિયામાં ટીવી મળે છે. ચણિયામાં ટીવી? હા હાલ દે મને પાપડે. હાલ તો કેટલો તાર છે ગાવરી આની? અરે ક્યાં આલી મેળામાં? મેળામાં હું કામ? આ મને ચણિયો ને ચણિયામાં ટીવી અપાવે. એ ગાવરી આ ભલે તને ટીવી અપાવે પણ એન્ટીના તો હું જ લગાવી. મારા બકડીઓ ગૌરીને પટાવીને લઈ ગયા. એ ગોરી શું છે? કઈ ને કઈ ને, તમે કયા ગામના ગોરી છો? અમે ગોંડલ ગામના ગોરી છે, પણ તમારે શું કામ છે? કઈ નઈ, અમે તો પારકા ને પોતાના કરીએ છીએ અને બહુ બહુ ના ભેરું થવા માંગીએ છીએ. પણ મારા બાપુ તો ચમ જેવા છે. તારા બાપુ શેર હોય ને તો અમે સવા શેર છીએ. અમે પણ કાદુ મકરાણી ને જોગીદાસ કુમાર ની જેમ જો બારવટે ચડીએ ને હે તો ખરા ખરી નો ખેલ જામે. હા હાલો પકડો, મારે તો શેતલ ની ખાટે નાઈને માં ખોડિયલ ની પૂજા કરવાની છે. હું તો આ ચાલી આ શું પકડાવી દીધું હાથમાં? અરે મારી ગોરી, એ ગોરી, એ ગોરી, એ ગોરી. એમ તો અમે પણ દાદા ખેતર પર ની પૂજા કરીએ છીએ. આપણે બંને તો દિવાલ દેવા જેવા સંત કહેવાઈએ. એ ગોરી તમે કહેતા હો તો આપણે માયક સમ ખોડાવીએ અને ભગવાન શ્રી કૃષ્ણ નું નામ લઈને આપણે બંને એક થઈએ. નાના મારી તો તમારી સાથે લગ્ન નથી કરવા. લગ્ન પછી તમે રોજ દંડો પાડો તો? અરે ગાંડી આ દંડો તો કામણકારો છે, તારા જેવી ગોરી ને મારવા માટે નહીં. આટલો મોટો દંડો? નાના મને તો બીજી આવે. હે ભગવાન આ ગામની બધી છોડીઓ આ દંડા થી ડરશે તો આ પોપટીઓ આખી જિંદગી વાંધો રહી જશે. એ ગોરી હું આવું. દંડો કામણ ગારો જોઈલે મારો, દંડો કામણ ગારો જોઈલે મારો, દંડો કામણ ગારો મારો દંડો જોતા થર થર કાપે છે ગુનેગારો. જોઈલે મારો જોઈલે મારો જોઈલે મારો, દંડો કામણ ગારો જોઈલે મારો, દંડો કામણ ગારો. Thank you.
લેવા ગયો તો લઈને દંડો, જોયો શાક વાળીને ટાંકેલું સુંડો. અલી જોઈ લે મારો દંડ કામણ કરો, જોઈ લે મારો દંડ કામણ કરો. ખબર કેવો અક્કડ રે, પડશે ખબર કેવો અક્કડ રે. કોઈ ડ્યુટી પર આવતું જ નથી. એ છોકરી શું કામ છે? અરે આ ગામમાં ધોળે દિવસે ગુંડા મવાલીઓ છોકરીઓની છેડતી કરે છે, અને શું આ પોલીસ ખાતે ઊંઘે છે? એ છોકરી, પોલીસ કા તો ઊંઘતો નથી, લોકોની સેવા કરવા માટે ખડે પગે હાજર હોય છે. લોકોની કે પેલા ગુંડા બાવાલીઓની? શરમ એટલે બોલ, તારી શું ફરિયાદ છે? કોણે તારી છેડતી કરી? રાજા નામના એક હલકટે મારી છેડતી કરી છે. તમે હમણાં ને હમણાં એને પકડીને પૂરી દો. ચાલો પણ એમ કોઈને પકડી ન લવાય, પહેલા હું એની તપાસ કરીશ, અને એ ગુનેગાર સાબિત થશે તો એને જરૂર સજા કરીશ. સાબિત થશે તો શું જુઠ્ઠું બોલું છું? જો છોકરી, કાનૂન હંમેશા સબૂત માંગે છે, અને સાબિતી વગર અમે કાંઈ નહીં કરી શકીએ, છતાંય મારાથી બનતી કોશિશ કરીશ. ઠીક છે, હું તમારી કોશિશની વાટ જોઈશ. સાહેબ તો ગઈ. પોપટ. જી સાહેબ. આ રાજા કોણ છે? રાજા? અરે સાહેબ, રાજાની સાથે આની પ્રજા પણ છે. પ્રજા એટલે? પ્રજા એટલે આ લાખુભાઈ મટકા કિંગ, જેને લોકો લાખાના નામથી ઓળખે છે, અને આ ગામના ઠાકોર માનસી. અરે સાહેબ, ઓલો રાજા છે ને, ઈ તો શરાબ અને સુંદરીઓનો ભારે શોખીન છે. આ ત્રિપુટીથી આખું ગામ થરથર કાપે છે. પણ તું શા માટે કાપે છે? અરે સાહેબ, કાપવું જ પડે, પાતા મારે માણસ છે. જા ઠાકોર માનસિંગ ને બોલાવી લો. ઠાકોર માનસિંગ અને હું? હા, તારે જ જવું પડશે. હા, જાઉં છું સાહેબ. રાજા માનસિંગ. લખા, ક્યાંક રાજુએ પોતાનું વાજુ તો નહીં બગાડ્યું હોય? હજુ સુધી આવ્યો નહીં, મને શંકા લાગે છે. કોણ છે? કોણ છે ઠાકોર સાહેબ? કોણ છે? અરે કોણ છે? ઠાકોર ને બૂમ પાડનાર કોણ આવ્યો? આ પિંજરામાંથી પોપટલાલ બહાર આવી ગયા?
લાવ દારૂ પીશો. લાલાજ હવાલદાર ને અને એ પણ ડ્યુટી પર. નહીં તમને ચેતવવા આવ્યો છું. મને ચેતવનાવનાર માણસ ની કેવી દશા થાય તને ખબર છે? લખા જરા બતાવ. સમજી ગયો પપટલાલ? પાકો ફફડી ગઈ તમારી? હવે જરા નીચે ઉતરો. મોડી સરસ છે. બોલો શું સમાચાર લાવ્યા છો? ઠાકોર સાહેબ, આપેલી ખેલ તમાશા કરવા વાળી ચંદા ખરી ને ચંદા, એને રાજા સાહેબ ની વિરુદ્ધ માં ફરિયાદી નોંધાવી છે. અને અમારા જે નવા સાહેબ આવ્યા છે ને, એ બહુ કડક છે. એ કડક સાહેબ છે, એમનું નામ શું છે? સુરજ. તો એ સુરજ સાહેબ ને કહેજો કે તમારો સૂર્યાસ્ત માં વાર નહીં લાગે. જાઓ જઈને કહો એમને. સુરજ, તારો સૂર્યાસ્ત કરવો જ પડશે.